बात करीशुं कपड़वंजनी। कपड़वंजना पूर्व विस्तार में पाणीनी समस्या सर्जाई छे। लोको पीवाना पाणी माटे रजड़पाट करी रह्या छे त्यारे आलमपुरा गामना लोको विकासनी वातो करता नेताओने पोताना गामनी मुलाकात लेवा माटे चैलेंज आपी रह्या छे। आलमपुरा गाममां 1000થી વધુ લોકો વસવાટ કરે છે। ગામના મહિલા સરપંચ પણ લોકોની સાથે પીવાના પાણી માટે લાંબી કતારોમાં ઊભા રહે છે। ગામમાં એક જ સરકારી બોર છે, તેમાં પણ કલાકે માત્ર એક બેડું પાણી આવે છે। મહિલા સરપંચ વિમળાબેન સોલંકી આ અંગે પાણી પુરવઠા વિભાગમાં અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પાણીની સમસ્યાનો અંત નથી આવતો અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ન દેખાતા લોકોમાં રોષ જોવા મળ્યો। તો જ બધું થાય, પાણી મને કશું જ બનતું નહીં। પાણી કઈથી લાવો? પાણી કઈથી લાવીએ? વનોરાનું આ 2 કલાક ત્યાં આલમપુર માં કેટલું પાણી મળત જોઈએ? કે 2 કલાક નું પાણી પૂરું થાય? એક પીપડું ભરાય તે એક પીપડું તો માણસ નાય, કપાસી એ તો 10-10 ઢોર વાય તે એનું પાય, શું કરે? પાણી ની બહુ તકલીફ થાય, પાણી વાળા આલમપુર તરવા રહ। આ ગામ માં પાણી જ નહીં સાહેબ, નદી ના મળે કે તળાવ ના મળે, પણ અમે મોણ પાણી ચોથી લાવો આ મોટરે માં પાણી હતે નહીં આવતું, તો હવે તો થોડું થોડું પીવાનું લેવા દે હે તે હારું, કપડો એવું ધોઈએ જ ચો એમ ઘરનું શું કામ ના આવે આપડે, ઢોર મોહણ પાણી જ ચોહી પીવા, અમાર પાણી જોઈએ છે, પાણી મળતું નથી, શું કરીએ, શું પીવે ઢોર મોહણ, શું કરે? એક કલાક પાણી આવે એમાં તો 50 એકરા આવે, એમાંથી તો લડાલડ કરે, એમાં શું થાય? ઢોર મરે, ગાય જંગલ ફરે, વગરા માંથી શું પીવા? પાણી તો હતું નહીં, અમાર પીવાનું પાણી કશું, વડાલી લેવા જઈએ અમે પાણી, અમાર પાણી જોઈએ ના, અમાર તો તલાવ ભરી શકો તમે, સરકાર કે ઉપર થી આવે કે ઓટાલો ઓટાલો ઓટાલી તો કોરે ખસી જાય, તો પછી અમાર પાણી અમાર પાણી નું સગવડ તો જોઈએ કે ના જોઈએ? પાણી અમાર પીવા ના જોઈએ? આખા પૂર્વઘાડા ની એમ નહીં થઈ રહ્યો છે, આ ના થવો જોઈએ। આખો પૂર્વઘાડો અમારો લગભગ 70 ગામ અમારા પાણી માટે વલખા મારી રહ્યા છે, મારા એક ગામ નો પ્રશ્ન નથી, તમે અહીંથી જો પૂર્વગાડા ની અંદર દરેક ગામ માં આ પ્રશ્ન છે, દરેક સ્ત્રીઓ બિચારી શું કરે, બપોરે આવા તાપમાં ચંપલ પહેરાવીના પાણી ભરે છે, એટલે આ પૂર્વગાડા નો મારા એકલો નો નહીં દરેક ગામ નો પ્રશ્ન છે। અહીંથી ખાલી 12 કિલોમીટર છે ને, તો અમને કેમ લાભ ના મળે? જે પાણી ની સમસ્યા છે એ આજનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ રજૂઆત કરવાના જે માણસો ની અંદર જે જાગૃતતા હોવી જોઈએ, એ જાગૃતતાના અભાવે આજ દિન સુધી આ પાણીનો સળગતો પ્રશ્ન આજ દિન સુધી સળગતો રહ્યો છે અને સળગતો રહેશે, અને હજુ પણ જે આલમપુર ગામનો પ્રશ્ન છે એવો જ પ્રશ્ન કપડવંજનો પૂર્વગાળો અને બાલાસિનોરથી પશ્ચિમગાળો આ વચ્ચેની લગભગ 50 ગ્રામ પંચાયતની સરપંચ અને એના અંડરમાં આવતા કેટલાય ગામો કે જે હજુ પણ પાણીની સમસ્યાથી પીડાતા હોવા છતાં પણ 19મી સદીમાં જીવતા હોય એ ટાઈપનું જીવન જીવવા માંગે। આલમપુરાના બધા જ લગભગ 100% બોરની અંદર ઉનાળાની સિઝનમાં પાણી એકદમ તળિયે ઝાટક થઈ જાય છે, અને પાણી જો મોટર ચાલુ કરીએ તો પાણી ફક્ત 5-10 મિનિટ માટે જ આવે। મારા પોતાના બોરની વાત કરું તો મારા પોતાના બોરમાં પાણી લગભગ 10 મિનિટ આવે, એમાં તો પીવાનું પાણી ભરવા માટે 2 માટલા પાણી ભરાય, બાકીનું પાણી ખારું આવે, તો ખારા પાણીથી તો અમે નાહવા માટે પણ ઉપયોગમાં લઈ શકતા નથી, ઢોર ઢોખર પણ એનો ઉપયોગ કરી શકતા નથી। નો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે। પૂર્વગાળામાં સમાવિષ્ટ ગામોની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે આલમપુર ગ્રામ પંચાયત છે તેના દ્રશ્ય બતાવવા માંગે છે। એકમાત્ર બોર ઉપર જે નિર્ભર છે મહિલાઓ, તેમની લાંબી કતાર જોવા મળે છે, પાણી જે સરકારી બોરમાંથી આપવામાં આવતું હોય છે તેમાં પણ જે ખામી સર્જાવાને કારણે આ પાણી બંધ થઈ જતું હોય છે, જેને કારણે જે મહિલાઓ છે તે ગામની મહિલાઓ સરપંચ સહિત અહીં આગળ લાંબી લાઇનોમાં ઉભાયેલા દેખાય છે। આ એકમાત્ર સ્ત્રોત હોવાને કારણે મહિલાઓ ઘરકામ છોડી જે સમયે પાણી મળતું હોય એ સમયે આવી પાણી ભરી જે રોજિંદી જરૂરિયાત છે તેને સંતોષતી હોય છે। ઢોર ઢાકર અને બાળકો સહિત જે પરિવારને પીવાનું પાણી છે તે આ એકમાત્ર બોરથી આપવામાં આવતું હોય છે, સાથે જો અહીંથી પાણી ના મળે એવા સંજોગોમાં અન્ય ગામ અથવા તો દૂરના ખાનગી બોર ઉપર નિર્ભર રહેવું પડે છે। કેમેરામેન આમિર મિર્ઝા સાથે સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ।